વડોદરા શહેરમાં આવેલી વેમાળી ગામના લોકોને સ્મશાન સુધી જવા માટે રસ્તો જ નથી. વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે અને અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવતી હોય છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલા ઉત્તર ઝોન વિસ્તારમાં રોજે રોજે ભૂવા અને ખાડા પડી રહ્યા છે. પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વેમાલી ગામથી વેમાલી સ્મશાન ગૃહ સુધી જવાના માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં પણ આવ્યો હતો અને ત્યારબાદ કામગીરી પણ બંધ થઈ ગઈ હતી. કંઈક ને કંઈક આ રોડમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેવું સ્થાનિક લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે વેમાળી વિસ્તારમાં ટૂંક જ સમય પહેલા એક અવસાન થયું હતું, ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી અને ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું. ત્યારે પણ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોમાં માનવતા મરી પારિવારી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોર્પોરેટર અથવા ધારાસભ્ય સાંસદના ઘર માં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે રાતોરાત રોડ બની જતો હોય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ટેક્સના વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ પણ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે. ત્યારે આ રોડ 48 કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા, પાણી પણ લોકોને મળતું હતું. જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી, દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે. અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાન ની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય. પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી જે સ્મશાન છે, આ જે વેમાલીનું સ્મશાન છે, ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી. એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને 24 કલાકની અંદર, જે કહેવાય છે કે 48 કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે, અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી.